બનાસકાંઠા જિલ્લાના ગામડાઓએ રસીકરણ અભિયાનની પોલ ખોલી નાખી છે. બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર 98% લોકોને રસી અપાઈ હોવાનો દાવો કરી રહ્યું છે, ત્યારે ગામડાના લોકોની રજૂઆત સાંભળતા રસીકરણને લઈ સાચી હકીકત બહાર આવી છે. ધાનેરા તાલુકાના ગામડાઓમાં આવેલા પેટા આરોગ્ય કેન્દ્રો ઉપર તાળા જોવા મળી રહ્યા છે. હાલની વિકટ પરિસ્થિતિમાં જીવ બચાવવા માટે તબીબો અને આરોગ્ય કર્મીઓને લોકોએ ભગવાનની સાથે જોડ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાની ફરજને લઈ નિષ્કાળજી રાખતા આરોગ્ય કર્મીઓના લીધે લોકો વિશ્વાસ ગુમાવી બેસતા હોય છે. ત્યારે ગુજરાત સરકારે ગામડાઓને કોરોના મુક્ત બનાવવા માટે મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનની શરૂઆત કરી છે. આ તમામ યોજનાઓ સૂચનાઓ કાગળ ઉપર અને બોલવામાં સારી લાગતી હોય છે, જોકે ગ્રાઉન્ડ લેવલે જઈને તપાસ કરીએ તો તસવીર કંઈક જુદી જોવા મળે છે. ધાનેરા તાલુકાના જનાલી, શેરા, રવિયા, દેઠા સહિતના ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્ર બંધ જોવા મળ્યા હતા. કોરોના વાયરસ સામે રક્ષણ માટે રસી લેવી જરૂરી છે. ધાનેરા તાલુકામાં કેટલાક ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી આરોગ્ય કેન્દ્રો ખુલ્લા નથી કે રસીના ડોઝ પણ આપવામાં આવતા નથી. આજે શેરા ગામે સતત 4 દિવસથી મારા ગામના 100% લોકો રસી લેવા માટે તૈયાર છે, પણ વેક્સિન સેન્ટર ઉપર પહોંચતી નથી. આજે સતત આ 3જો દિવસ થઈ ગયો. રોજ લોકો 50-50 જણ અહીંયા સેન્ટર ઉપર આવી અને પાછા જાય, વેક્સિન આવતી નથી. જો વેક્સિન 100% આપવાની જ હોય તો મહેરબાન આરોગ્ય અધિકારી સાહેબને નરમ અપીલ છે કે શહેરા ગામ સુધી અમારે રસી મોકલાવો. અમારા ગામના 100% લોકો રસી લેવા માટે તૈયાર છે, અને 50 જણની કીટ સાહિત્ય ચેક કરવા માટેની, તો મેં 50-50 માણસોને લઈને ચેક કરાવી દીધું. 100% કીટ્સ પૂરી કરી મોકલી છે. ફરીથી મેં સાહેબોને સંપર્ક કરીને કીધેલું છે કે ભાઈ વધારે કીટ્સો લાવી અને મારા ગામમાં વધારેમાં વધારે ટેસ્ટિંગ થાય, એના માટે હું સતત પ્રયત્નશીલ છું અને વેક્સિન માટે સતત ને સતત સંપર્કમાં રહું છું. એક અમારા થાવર સીટના જિલ્લા પંચાયતના ડેલિગેટ સુરેશભાઈ ચૌધરી સાહેબે અમને 100% મદદ કરે છે. વેક્સિન હોય, ઓક્સિજન હોય, દવાખાના હોય, બેડની જરૂર પડે, શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરેશભાઈ ચૌધરી સતત અમારા ગામની 3 વાર મુલાકાત લીધી, વારંવાર આવીને અમને પૂછે છે, સમાચાર લે છે. કેટલા ટકા થયું છે તમારે? અમારા ગામમાં હજી ઓછામાં ઓછું 20-30% વેક્સિન થયું છે. કેટલા લોકો બાકી છે? હજી લગભગ અમારા ગામમાં 70% વેક્સિન બાકી છે. રસી આવતી જ નથી. આ લોકો કહે કે બનાસકાંઠામાં સ્ટોક આવતો જ નથી, સ્ટોક આવતો નથી. તો મને એ સમજાતું નથી કે બનાસકાંઠામાં જો 98% વેક્સિન થઈ ગઈ હોય તો એ કઈ જગ્યાએ થઈ છે. મારા ગામનો એક નાનો એક્ઝામ્પલ છે કે ભાઈ મારા ગામની અંદર હજી 20-30% વેક્સિન થઈ છે. મારા ગામમાં વેક્સિન આવતી નથી. વેક્સિન માટે સતત ના સતત સંપર્કમાં રહીએ છીએ. ડોક્ટર સાહેબોને ફોન કરીએ છીએ તો એમનો એક જ જવાબ મળે છે કે વેક્સિન અમને ઉપરથી ફાળવવામાં આવતી નથી. તો હમણાં કંઈક દવા માટે આવી ગયા, કોઈક બંધ છે તમારું? હા, અમારા ગામમાં તાવની એવી અમુક માણસોને સમસ્યા છે, તો અમારું જે સેન્ટર આપેલું છે એ સમયસર આરોગ્ય અધિકારી સાહેબ એમના કર્મચારીઓને સમજાવી સમયસર ખુલે તો એમને કોઈ માથાની તાવની ગોળીઓની જરૂર હોય, કોઈ સલાહ સૂચનની જરૂર હોય તો આરોગ્ય કેન્દ્ર અમારું ખુલે, ટાઈમસર સમયસર કર્મચારીઓ હાજર રહે એવી મારી નર્મ અરજ છે. સામાન્ય શરદી તાવ ખાંસી માટે ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્ર ઉપર સરકાર દ્વારા અસરકારક દવા આપવામાં આવી રહી છે, જો કે ગામડાઓમાં આવેલા પેટા આરોગ્ય કેન્દ્ર ખુલતા જ નથી, જેથી ગામડાઓમાં રહેતા ગરીબ લોકોને ખાનગી દવાખાને જવું પડે છે કે પછી ધાનેરા શહેર સુધી લાંબુ થવું પડે છે. હાલની પરિસ્થિતિને જોતા ગામડાને કોરોના મુક્ત બનાવવા માટે પેટા આરોગ્ય કેન્દ્ર ખુલ્લા રાખી ગ્રામજનોને પ્રાથમિક સારવાર આપવી જરૂરી બને છે. કે અમારા રવિયા ગામમાં સેન્ટરમાં 2-3 દિવસથી હાજર નથી. લોકો રસી લેવા માટે આવે છતાં લોકો વગડી વગડીને પાછા જાય છે. 2-3 દિવસથી બિલકુલ આવતા નથી. પહેલાં દિવસે 20-30 ડોઝ આપ્યા, જે માણસોને 20-30 હાજર હતા એમને રસી આપી. પછી 2-3 દિવસથી કોઈ ફોન નહીં કર્યો, કશું નહીં, દવા બીજી મળતી નથી. ગામમાં બહુ બીમારી ચાલુ છે કોરોના મહામારીની, છતાં પણ આ લોકોની કોઈ બેદરકારીથી આ લોકો હાજર હતા નથી. મારી રિક્વેસ્ટ છે સરકારને અને આ બધા તંત્રને કે જો આ વેક્સિન આપે તો જ સારું રહેશે, અને વેક્સિન બિલકુલ મળતી નથી. 1-2 હાથ જોડી નમ્ર વિનંતી કે આ લોકો વેક્સિન ચાલુ કરે અને ઘેર ઘેર જાણ કરે કે ભાઈ વેક્સિન લેવા માટે આવો, તો જ આ સારું રહેશે ને કે ખરાબ પરિણામ ભોગવવાનું રહેશે. કેટલા લોકો બાકી છે? બાકી બિલકુલ સાહેબ, બાકી જ બધી જ બાકી છે. કદાચ 50-50-60 માણસોએ રસી લીધી છે, બીજા બધા જ માણસો બાકી છે. કોરોના વાયરસની રસી જિલ્લામાં ખૂટી ગઈ છે. અગાઉ આરોગ્ય વિભાગ મથામણ કરી રસી માટે લોકોને પ્રેરિત કરી રહ્યા હતા, જ્યારે હવે ગામડાના લોકો રસીના ડોઝ માટે સામે ચાલીને આવી રહ્યા છે, તો રસીના ડોઝ ગામડા સુધી પહોંચતા જ નથી. સવારથી ગામના પેટા આરોગ્ય કેન્દ્ર ઉપર લોકો રસીનો પ્રથમ કે બીજો ડોઝ લેવા આવી જાય છે, પણ પેટા આરોગ્ય કેન્દ્રના દરવાજા બંધ હોય છે.
આજે ચાર ગામોની રજૂઆત સાંભળી જેમાં હજુ સુધી 20-30% રસીકરણ થયું છે, જ્યારે જિલ્લાના આંકડા પ્રમાણે 98% રસીકરણ થયું છે. હવે સાચું કોણ, ગામડાના લોકો કે પછી જિલ્લાનું વહીવટીતંત્ર? મારા ગામમાં ડેઢા ગામમાં રસીનો કોઈ કાર્ય થતો નથી. 4-5 દિવસ કોઈ રસી આવતી નથી. 4 દિવસથી અમે આંટા કાઢીએ કે આ ડોઝ ઘટી ગયા છે, આજ કે આ નથી, અને ગામમાં કોઈ સેવા મળતી નથી. અમે વસ્તી હેરાન થઈ ગઈ. સાહેબને અમારી વિનંતી છે કે આ ભાજપ સરકાર કરે શું, અમારું કેવું કરે શું, અમે હેરાન થઈ ગયા. 4 દિવસથી આંટા કાઢી કાઢીને કંટાળીએ, કોઈ રસીનો ઠેકાણો. આજે ડોઝ થઈ ગયા, ખલાસ. કઠેવાળાએ ફોન કર્યો કે 3 ડોઝ નથી, ફોન કરી કંટાળી ગયા. પછી હારી થાકીને આવો હવામાનમાં અમે બેઠા છીએ. અમારી મદદ કરે કોઈ બી સરકાર આવી નહીં અને રસીનો કાર્ય કરે, ચાલુ કરે, એવી અમારી વિનંતી છે. કેટલા લોકો લીધી છે, કેટલા બાકી? હવે ગામમાં 25% કે 30% કદાચ લીધી હોય, બીજી બધે બાકી પડ્યા. ગામમાં ગરીબ વસ્તી છે, બધી બિચારી લાઈનમાં જાય ને પાછી જાય. અહીંયા મહિલા બેન નથી હાજર હમણાં? મહિલા બેન હાલે હાજર નથી પાછા. કેટલા દિવસ? હા, કેટલા દિવસથી નથી હાજર? 3 દિવસથી હાજર નથી. અચ્છા, ફોન કરો તો શું કે? ફોન કરો કે ડોઝ નથી, ડોઝ ખાલી થઈ ગયા, નથી ડોઝ જ પતી ગયા છે, આગળથી નથી ડોઝ આવતા. ધાનેરા તાલુકાના ગામડામાં રહેતા લોકો માટે આરોગ્યલક્ષી સેવા માટે તમામ પેટા આરોગ્ય કેન્દ્ર નિયત સમય પ્રમાણે ખુલ્લા રહે તેવી માંગ ઉઠી છે. ગામડામાં વધતા સંક્રમણને અટકાવવા માટે ગ્રામજનોને આરોગ્ય સેવા ગામમાં જ મળી રહે તે જરૂરી છે. સાથે રસીકરણને લઈ જિલ્લા વહીવટીતંત્ર આયોજન કરે જેથી નિયત સમય પ્રમાણે ગ્રામજનોને બીજો ડોઝ આપી શકાય. અને રસી લીધી ને એના ઉપર 10 દાડા છે, પણ બીજી લોકો ડોઝ હજી દીધો નથી. ઓટા ખાખાઈ કે કુએ તા. કેટલી વાર આવ્યા છો તમે અહીંયા? 4-5 વેળા. કોઈ જવાબ કોઈ મળે હાજર અહીંયા? કોઈ નહીં. નર્સ બેન બીજા કોઈ ના? અચ્છા, પહેલો ડોઝ લીધા ને કેટલો સમય થયો? 1 તારીખે લીધો હતો, તો આજ ગણો ને પછી બીજી જી એડી ફ્રી પહેલી. તમારા સિવાય બીજા લોકોએ આવું તકલીફ કરી ગામમાં? બીજા બાકી.